એક યોગી હતા. તેઓ અત્યંત કઠોર તપસ્યા કરતા. તેઓ ખૂબ સાદું ભોજન લેતા. થોડા સમય પછી તેમણે ફક્ત ફળાહાર કરવાનું શરૂ કર્યું. ત્યાર પછી ફળાહાર છોડીને ફક્ત પાંદડા અને ઝાડના મૂળ પર નભવાનું શરૂ કર્યું અને ઘણું ધર્મનિષ્ઠ જીવન જીવતા. એક દિવસ જ્યારે તેઓ જંગલમાં ઘાસ કાપી રહ્યા હતા, પોતાની ઝૂંપડીની છતની પરાળ બનાવવા માટે જ્યાં તેઓ રહેતા, આકસ્મિક રીતે તેમણે પોતાની જ આંગળી કાપી નાખી. જ્યારે તેમની આંગળી કપાઈ ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે તેમણે જોયું કે તેમની કપાયેલી આંગળીમાંથી રક્તને બદલે વનસ્પતિ કે ફૂલનો રસ ઝરતો હતો. પછી તેમને એ વાતનો ઘણો સંતોષ થયો કે તેમની તપસ્યા, તેમની સાધનાએ તેમને એટલા પરિશુદ્ધ કરી દીધા હતા કે રક્તના સ્થાને તેમના શરીરમાંથી વનસ્પતિનો રસ ઝરી રહ્યો હતો. આ વાતથી તેમનામાં અભિમાન આવી ગયું અને આ મિથ્યાભિમાનને કારણે તેઓ વિચારવા લાગ્યા કે હું સૌથી શુદ્ધ છું બધા યોગીઓમાં, કારણ કે હવે તે શાકભાજી હતા. શિવે જોયું કે મહાન સિદ્ધિ ધરાવતો આ યોગી મિથ્યાભિમાનનો શિકાર બની ગયો છે. આથી શિવે સ્વરૂપ લીધું એક યોગીનું અને એ માર્ગ પરથી પસાર થયા અને તેમણે જોયું કે પરમ સંતોષનું સ્મિત યોગીના ચહેરા પર ફરકી રહ્યું છે. તેમણે પૂછ્યું, આ સ્મિતનું કારણ શું છે? તમને આટલો બધો આત્મસંતોષ શાની માટે છે? યોગીએ કહ્યું, તમે નથી જાણતા, એ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા છે પહેલેથી જ કે હું સૌથી શુદ્ધ યોગી છું આખી દુનિયામાં, કારણ કે મારી આંગળી તરફ જુઓ, મને લોહી નથી નીકળતું, મારામાંથી છોડ, ફળ કે ફૂલનો રસ ઝરે છે. હું ખૂબ શુદ્ધ થઈ ગયો છું, તમને ખ્યાલ નથી? ત્યારે શિવે જવાબ આપ્યો, પ્રાણીઓ પાંદડા અને મૂળ ખાય છે જેમાંથી લોહી અને માંસ બને છે. આ બધું જ જ્યારે સળગી જાય છે ત્યારે ભસ્મમાં રૂપાંતરિત થાય છે. આથી વનસ્પતિનો રસ ઝરતો હોય તો એમાં ગર્વ લેવા જેવું કશું જ નથી. જે વનસ્પતિ હતી તે પ્રાણી બની જાય છે અને જે પ્રાણી કે માણસ કે વનસ્પતિ હતા તે અંતે ભસ્મમાં રૂપાંતરિત થાય છે. મારી તરફ જુઓ એમ કહીને તેમણે પોતાની આંગળી કાપી નાખી અને તેમાંથી રાખ ઝરવા માંડી. તેમના શરીરના દરેક છિદ્રમાંથી ભસ્મ ઝરવા માંડી, જે દર્શાવે છે કે શિવ એક યોગી, એક સાચા યોગી સતત મૃત્યુને જીવે છે જેવી રીતે તેઓ જીવનને જીવે છે. ફક્ત એ વ્યક્તિ જે સતત વાકેફ છે પોતાના અસ્તિત્વના મરણાધીન સ્વરૂપથી, જે સતત જાણે છે કે જે માંસ અને રક્ત તે ધરાવે છે એ આ પૃથ્વીની ભસ્મ છે, ફક્ત એ જ વ્યક્તિ સાચા અર્થમાં શુદ્ધ છે. આ જ કારણથી શિવને હંમેશા ભસ્મ લગાવેલા જ દર્શાવવામાં આવે છે. તેમણે સ્વયં પર ભસ્મ લગાવી નહોતી, તેમના શરીરના દરેક છિદ્રમાંથી ભસ્મ ઝરતી હતી, જે તેમનું પરમ વૈરાગ્ય દર્શાવે છે. મૂળભૂત સાધન એ છે કે એક ચોક્કસ વૈરાગ્ય છે. દરેક માટે અનુરાગ, મારી જાત માટે વૈરાગ. જો આ એક બાબત તમારા જીવનમાં ઉદ્ભવે તો તમે ઉત્તમ રીતે જોશો દરેક વસ્તુને. જો તમે બધું જ સારી રીતે જોશો, તમે જો આ ફ્લોરને સારી રીતે જોશો જેના પર તમે ચાલો છો, તો શું વધુ સંતુલિત થશો? જો તમે વધુ સંતુલિત હશો, વાસ્તવમાં સંતુલિત હશો, તો શું તમે બીજા ઘણા કાર્યો કરી શકશો, થોડું વધારે નાચી શકશો? બસ આ જ છે. તો તમે જે કંઈ પણ કરો, જો તે ઉત્કટ હશે તો તમારી અંદર તટસ્થતાનું પુષ્પ ખીલશે,
કારણ કે તમે જોશો કે વૈરાગ એ મહાન પુષ્પ છે.